આદિવાસી વિસ્તારમાં છોટાઉદેપુરમાં દાહોદમાં હોય એક એમના ઉમેદવાર ને એમના આરોપ હોવાથી જો ખસાવી શકતું હોય તો આ તો સીધ થયેલી વાત છે કે પચાસ કરોડ રૂપિયા ગયા તો મારો બીજેપી ને વિનંતી છે સલાહ છે કે તમે આટલા નૈતિક છો તો આદિવાસી વિસ્તારની જે પાંચ સીટો છે એ સીટ ઉપર તમને ઇલેક્શન લડવાનો કોઈ પણ નૈતિક અધિકાર રહેતો નથી કારણ કે પચાસ કરોડ રૂપિયા નકલી કચરી કૌભાંડ થયું છે મેં છે કે વડોદરામાં જે ઉમેદવાર અને હાલના સાંસદ રંજનબેન એમણે સરકારી નાણાએ પોતે કઈ મોલ ઉભા કર્યા છે અને એ નાણાંનો ઘેર કર્યો છે એવા આક્ષેપો એમના ઉપર થયા અને એના કારણે એમની ટિકિટ પાછી લઈ રહ્યા છે ઉમેદવારમાંથી ખસી રહ્યા છે તો મને લાગ્યું છે કે આવા આવા આક્ષેપોથી કોઈ ઉમેદવાર ખસાવતા એ ખૂબ સારી વાત છે તો આદિવાસી વિસ્તારમાં છોટાઉદેપુરમાં દાહોદમાં પુરા આદિવાસી પટ્ટામાં ટ્રાઈબલ સપલાનના પચાસ કરોડ રૂપિયા નકલી કચેરી કૌભાંડમાં ગયા એ બહાર આવ્યું છે સાબિત થયું છે તો પછી જો બીજેપી આટલું નૈતિક હોય એક એમના ઉમેદવારને એમના ઉપર આરોપ હોવાથી જો ખસાવી શકતું હોય તો આ તો સીધ થયેલી વાત છે કે પચાસ કરોડ રૂપિયા ગયા તો મારો બીજેપી વિનંતી છે સલાહ છે કે તમે આટલા નૈતિક છો તો આદિવાસી વિસ્તારની જે પાંચ સીટો છે એ સીટ ઉપર તમને ઇલેક્શન પચાસ કરોડ રૂપિયા નકલી કચરી કૌભાંડ થયું છે સે જલ યોજના પૂરેપૂરી ફેલ ગઈ છે આવી સ્થિતિમાં કારણ કે તમે લોકોએ શરૂઆત કરી હતી બે હાજર ચૌદમાં કે હું ચોકીદાર છું પેલો ચોકી બધા ચોકીદાર થઈને તમે ચૂંટણીમાં આવ્યા હતા અને જીત્યા હતા તો અમારા ફંડ નો ચોકી નથી કરી અને ચોરાઈ ગયા છે તો એવા ચોકીદારો કે જે ફેલ ગયા છે એમને નેતા બનવાનો સાંસદ બનવાનો કોઈ અધિકાર નથી એટલે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી લડવાનું માંડી વાળે આ મારી એમને સલાહ છે